વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેની અંતિમ યાત્રામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. વાંકાનેરની બજારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક સજ્જડ બંધ પાડી જ્યોત્સનાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. દીકરી કિંજલ, પુત્ર સમીર અને વિકીએ એકસાથે મુખાગ્રી આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી જ્યોત્સનાબેનના નિધનની સમગ્ર વાંકાનેર પંથક તથા રઘુવંશી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર વાંકાનેર તાલુકો અને વાંકાનેર શહેરમાં અને મોરબી જિલ્લામાં જે માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીના જવાથી ખૂબ જ કુટુંબને તો દુઃખ છે, પણ સમગ્ર જિલ્લાને પણ દુઃખ છે. અને દુઃખના આધારે જે જ્યોત્સનાબેન વર્ષોથી આ જે રાજનીતિમાં જે કામ કરે, નગરપાલિકા ધારાસભ્ય તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું, અને અત્યારે પણ મોરબી જિલ્લાના તમામ શોક ઠરાવ તરીકે આજે વાંકાનેરમાં સમગ્ર વાંકાનેર આખું બંધ અને એની શમશાન યાત્રામાં તમામ સમાજો સાથે મળી અને જ્યોત્સનાબેનને જે શ્રદ્ધાંજલિ આપી છે એ જ દેખાડે છે કે વર્ષોથી આ સોમાણી પરિવારે જે વાંકાનેર માટે કામ કર્યું એવા જ્યોત્સનાબેનના જવાથી એના પરિવારને ખૂબ જ દુઃખ છે, પણ સમગ્ર જિલ્લાને પણ દુઃખ છે. પોતાના પરિવાર માટે નહીં પણ સમાજ માટે જીવતો આ સોમાણી પરિવાર છે. સોમાણી પરિવાર પર આવેલી આ દુઃખની ઘડી પરમ કૃપાળુ પરમાત્મા એમને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે. 63 વર્ષની ઉંમરે જ્યોત્સનાબેન એક પવિત્ર અને પુણ્ય આત્મા હતો. એમના 5 વર્ષના ધારાસભ્ય હતા તે કાળમાં હું એમની ઘણો નજીકમાં હતો, એમના સાથે પ્રવાસમાં પણ ઘણો હતો. જ્યોત્સનાબેને અનેક વિધિ કાર્યો કરેલા અને જ્યોત્સનાબેન એમના પરિવારની એક કહેવાય ને કે સાંકળ કડી હતી, મુખ્ય કડી હતી એમના પરિવારની. તો આ જ્યોત્સનાબેનના અવસાનથી એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર પર આવી પડેલે આ એમને સાંત્વન આપે ભગવાન. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી એક 2002 થી 2007 સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વાંકાનેરના પ્રતિનિધિ તરીકે જે કાર્ય કર્યું અને એ દરમિયાન એમને જે સરકારી પગાર ભથ્થાઓ મળ્યા એ પણ વાંકાનેર વિસ્તારની 108 દીકરીઓના સમૂહ લગ્નમાં એ પગાર ભથ્થાઓ પોતાની બચત વાપરી અને દીકરીઓને સાસરે વળાવીને એક માં તરીકે જે ફરજ બજાવી એ આજે પણ વાંકાનેર વિસ્તારની પ્રજા એમને યાદ કરે છે. એક આદર્શ ગૃહિણી અને એકદમ સાલસ અને નિખાલસ સ્વભાવ ધરાવતા જ્યોત્સનાબેન સોમાણીના અવસાનથી આજે વાંકાનેરમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે. સોમાણી કુટુંબને આ પરિસ્થિતિમાં ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થ. વાંકાનેરના વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું 67 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતાં સમગ્ર વાંકાનેર પંથકમાં શોકની લાગણી ફેલાણી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે તેમની બીમારી સબબ સારવાર ચાલી રહી હતી ત્યારે ટૂંકી બીમારી બાદ જ્યોત્સનાબેન સોમાણીનું નિધન થતાં સમસ્ત રઘુવંશી સમાજ, સમગ્ર વાંકાનેર પંથકમાં શોકની લાગણી ફેલાણી છે. 2002 થી 2007 દરમિયાન જ્યોત્સનાબેન સોમાણી વાંકાનેરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ધારાસભ્યને મળતા લાભો અને ગ્રાન્ટોમાંથી જ્યોત્સનાબેન સોમાણીએ 108 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને ખૂબ જ લોકસેવાના કાર્ય તેમણે પોતાના સેવાકાળ દરમિયાન કર્યા હતા અને પોતાના મૃદુ સ્વભાવથી સમગ્ર વાંકાનેર પંથક અને રઘુવંશી સમાજમાં તેઓની એક લોકપ્રિયતા હતી. ત્યારે આજે સવારે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. સમગ્ર વાંકાનેર શહેરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી જ્યોત્સનાબેન સોમાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના નિવાસસ્થાને શહેરીજનો ઉમટ્યા હતા. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હિરેનભાઈ પારેખ, વાંકાનેર ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહી જ્યોત્સનાબેન સોમાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જ્યોત્સનાબેન સોમાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તારીખ 6ના રોજ સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યોત્સનાબેન સોમાણીના નિધનથી સમગ્ર વાંકાનેર પંથકને એક અગ્રણી મહિલા લોકસેવકની ખોટ પડી છે. કેતન ભટ્ટી, અપતક ન્યૂઝ, વાંકાનેર.